આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મે બોલાવ્યા રે બાઈ મે બોલાવ્યા રે, સુંદર છો ગાવાળો છેલ નિરખ્યા મેણા ભરી રે નટવર સુંદર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અમે લોકો આવી ગયા છીએ અંચાર, જગ્ન ચાલુ છે તો નવા મંદિરના દર્શન કરવા માટે અને જગ્નમાં કથા ને બધું સાંભળવા માટે આવી ગયા છીએ. બહુ બધી ટ્રાફિક નહીં છે, હું તમને બતાડું. જો બહુ બધી ટ્રાફિક છે, બધા વેઇટિંગમાં ઊભા છે, માણસો બસની ને રિક્ષાની ને વાટ જોવે છે. આગળ શૈલેષ ને મમ્મી ને બધા જાય જ છે આગળ. ને જો આવ્યું બહારનું મંદિર, અંજારનું સ્વામિનારાયણ મંદિર. હું હવે મંદિરની અંદર હમણાં જ જઈશ અને સાથે તમને મંદિરનો બહારનો નજારો બતાવીશ અને દર્શન પણ કરાવીશ નવા મંદિરના. તો આપણે ફટોફટ મંદિરની અંદર પહોંચી જઈએ. અમે લોકો ફાઇનલી મંદિરની અંદર આવી ગયા છીએ. તમને મંદિરનો બહારનો નજારો બતાડું, પછી આપણે જઈશું ધીમે ધીમે મંદિરની અંદર દર્શન કરવા માટે. જો આ બહારનો નજારો છે, બહુ બધા માણસોને છે દર્શન કરવા ને જગ્નમાં ને આવ્યા છે. સાથે યજ્ઞ પણ ચાલુ છે. જો અહીંયા યજ્ઞ ચાલુ છે, જગન ચાલુ છે અને ભેગો યજ્ઞ પણ ચાલુ છે. પંચામૃતનો ટીપો ટીપો ભગવાન ઉપર પધરાવવાનું, બહેનો ભક્તોએ જળનો ટીપો પાણીનો ટીપો ટીપો પધરાવતાવાનો. આ જો સભા મંડપ બનાવેલો છે બહુ જ મોટો, નાનકડા મોટા પ્રોગ્રામ કરવા માટેનો. તમે જો મંદિર બહુ જ સરસ છે, તમને બધો બહારનો નજારો બતાવ્યો. કારણ કે આપણે એટલા બધા મંદિરે આવી નહીં અંજાર દર્શન કરવા માટે. જો બહારથી તમને મંદિર બતાડી દઉં, સૌથી પહેલા તો સરસ મજાનું નવા નવા ફૂલથી ડેકોરેશન કરેલું છે મંદિર. અહીં મમ્મી અને દિવ્ય જાય છે મંદિર તરફ દર્શન કરવા માટે, સ્વામિનારાયણ મંદિર અંજાર. અને હું વિડીયો ઉતારું છું અને સાથે તમને બધાને નવું મંદિર પણ બતાડી રહી છું. અને આપણે ધીમે ધીમે મંદિરની અંદર જઈ અને ધીમે ધીમે આપણે મંદિરનો નજારો જોતા જઈ અને દર્શન પણ કરતા જઈશું અંદર. તો અત્યારે તમે જુઓ બહારનો વ્યૂ કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે. તમને એમ થતું હશે કે સેમ ભુજ સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે, એવી જ રીતે અંજાર સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. સરસ રીતે કોતરણી કરવામાં આવી છે, ઝીણી ઝીણી. અને ઘણા બધા હરિભક્તો અને બહેનો પણ સરસ રીતે દર્શન કરવા આવી રહ્યા છે ધીમે ધીમે ઘણા બધા. અચૂકથી તમે બધા એકવાર શ્રી સ્વામિનારાયણ મંદિર અંજારના દર્શન કરવા આવજો. એટલું ફાઇન મંદિર બનાવવામાં આવ્યું છે, બહુ જ સરસ. તો હું પણ પહેલી જ વાર દર્શન કરવા આવી છું નવા મંદિરના, અને અંજાર પણ મેં પહેલી વખત આવી છું. તો બહુ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે, તમે જુઓ કેટલું સરસ છે. અને ફાઇનલી આપણે ભગવાનના દર્શન કરવા અંદર આવી ગયા છીએ. અને અત્યારે હું તમને કરાવી રહી છું ઘનશ્યામ મહારાજના દર્શન. અને તમે જુઓ કે ઘનશ્યામ મહારાજ સોનાના વાઘા પણ પહેરેલા છે, ખૂબ જ સરસ લાગી રહ્યા છે. ત્યારે અત્યારે હું પણ દર્શન કરી રહી છું ઘનશ્યામ મહારાજના. અને મારી પાછળ તમે જોઈ શકો છો ઘણી બધી બહેનો છે, એ પણ આજુબાજુના ગામમાંથી કે દેશ વિદેશથી આવેલા બહેનો પણ દર્શન કરી રહ્યા છે. ને આ મંદિરનો પાછળનો ભાગ છે તેમાં સરસ રીતે કોતરણી કામ કરવામાં આવ્યું છે, ઝીણી ઝીણી કોતરણી કરેલી છે. અલગ અલગ ભગવાનની મૂર્તિ પણ બનાવેલી છે કોતરકામમાંથી. તમે
સામેની બાજુ જે રૂમ દેખાય છે ત્યાં આપણે થાળ કરાવવો હોય, કોઈ પણ ભેટ આપવી હોય નાનકડી મોટી, તો એના માટેનો સ્પેશિયલ રૂમ બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે ઘણા માણસોને આપણે થાળ ને એ બધું કરાવી રહ્યા છે. શોભાશી કહું રે, શોભાશી કહું રે, નિરખી લાજે કોટિક કામ, દૂધી ગુલાબ ના રે, કંઠે હારો પ્યા મે હાર, લઈને ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ. આપણે હવે જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર, જે બહેનોનું મંદિર બનાવેલું છે તે બહેનોના મંદિરની અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. તો આપણે ફાઇનલી મંદિરની અંદર આવી ગયા છીએ અને દર્શન પણ કરી રહ્યા છીએ. બહુ જ સરસ મજાનું મંદિર બનાવેલું છે. તો તમે ન્યાકને જુઓ, ન્યાકને જે મંદિરના ફઈ હોય એ લોકોના પૂજાના જે ભગવાન હોય એની ન્યાકને સરસ મજાનું કબાટ બનાવેલા છે. કબાટમાં બધા ફઈના સરસ મજાના ભગવાન પણ રાખવામાં આવ્યા છે. બહુ જ મસ્ત લાગે છે, સરસ વ્યવસ્થા કરેલી છે ભગવાનને રાખવા માટેની. ને ન્યાકને તમે જુઓ, નાના ભગવાન પણ છે ઘણા બધા, અલગ અલગ ગામોના છે સરસ મજાના. બહુ જ સરસ વાઘા પણ પહેરેલા છે ભગવાને, બહુ જ સુંદર લાગી રહ્યા છે ભગવાન. જિયા છે શણગાર પહેરી રીત શોરે, સુરંગી સુથલણી સુખ દેણ, નાડી હીરની રે, નાડી હીરની રે, જોતા તૃપ્ત નથી. મંદિરમાં આવી અને દિવ્યાન્યાકને દંડવટ કરવા પણ લાગી ગયો છે. સરસ મજાના દંડવટ કરી રહ્યો છે દિવ્ય ભગવાનની આગળ. હજી નાનકડો છે તોય પણ એને દંડવટ કરતાની બધું અમે ધીમે ધીમે શીખાડીએ છીએ. ન્યાકને જુઓ, મંદિરની નીચે થોડુંક આંગણ છે. એકને અંજારના જે બહેનો છે એ ભગવાન માટે સરસ મજાના ફૂલહાર બનાવી રહ્યા છે. તમે જુઓ કેટલા મસ્ત મસ્ત મજાના મોટા મોટા ફૂલ છે, હજારીના છે, ગુલાબ છે. તો ન્યાકને જુઓ કેટલો સરસ મજાનો હાર પણ બનાવ્યો છે ભગવાનને પહેરાવવા માટે. બહુ જ મસ્ત હાર બનાવ્યો છે. અમે લોકો સરસ મજાના ભાઈ જો મોટું મંદિર છે અંજારમાં ત્યાં પણ દર્શન કરી લીધા, અને બહેનોનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા અને સાથે તમને પણ કરાવ્યા. હવે જે બાજુ જગના છે એ બાજુ આપણે જવાના છીએ, તો તમને જગનાના ને બધા દર્શન કરાવીશ. તો ચાલો આપણે ફટાફટ જગતમાં પહોંચી જાય, પછી આપણે ભલે થોડીક વાર રહીને.